મિત્રો, વિચારો કે તમે અમર છો અને તમારી સામે તમને ચાહવાવાળા અથવા તમારા પરિવારવાળા ધીમે ધીમે બધા જ તમને છોડીને જતા રહે છે, તો તમે શું અનુભવ કરશો? તમે એકલા જીવવાનું પસંદ કરશો કે તમારી જિંદગીનું કોઈ એક લક્ષ્ય બનાવી લેશો લોકોની મદદ કરવાનું? બરાબર આ જ કોન્સેપ્ટ પર બની છે આખી મૂવી. જી હા, હું વાત કરું છું ધ ઓલ્ડ ગાર્ડની, જેને રિલીઝ કરવામાં આવી છે નેટફ્લિક્સ પર. મિત્રો, એ લોકો માટે સારા સમાચાર છે જે અંગ્રેજી મૂવીને હિન્દીમાં જોવાનું પસંદ કરે છે, કેમ કે આ મૂવીને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી છે. તો મિત્રો, હવે વાત કરીએ મૂવીના વિષયમાં. મૂવીની કહાની શરૂ થાય છે કેટલાક એવા લોકોથી જે વાસ્તવમાં અમર છે પરંતુ અમર નથી પણ, કેમ કે એમનો સમય એક નક્કી કરવામાં આવ્યો છે અને એ સમયમાં તેમનું મૃત્યુ નક્કી છે. અને એ સમય પહેલાં જો તેમનું મૃત્યુ થશે તો તે ફરી જીવિત થઈ જશે, અને જો તેની પહેલાં જો તેમનું મૃત્યુ થશે તો તે પાછા જીવતા થઈ જશે. અથવા તો કહી શકીએ કે એમના ઘા ખૂબ જ જલ્દીથી રૂજાઈ જાય છે અને તે ફરીથી સામાન્ય વ્યક્તિ બની જાય છે. પણ એક સમય એવો આવશે કે એમના ઘા નહીં ભરાય અને એ જ સમયે તેમનું મૃત્યુ થશે. તો મિત્રો, હવે વાત કરીએ આ મૂવી મને કેવું લાગ્યું. તો મિત્રો, આ મૂવી મને ઘણા અંશે સારી લાગી અને એની સ્ટોરી મને ખૂબ જ રસપ્રદ લાગી. અને આ મૂવીમાં જેટલા એક્શન સીન બતાવવામાં આવ્યા છે તે ખૂબ જ રસપ્રદ છે. આ મૂવીની ખાસ વાત એ છે કે જ્યારે પણ તમે આ મૂવી જોશો તમને એક પણ પળ માટે કંટાળો નહીં આવે, કે પછી કહી શકીએ કે આખી મૂવીમાં તમને એક પણ પળ માટે બોર નહીં થાઓ. તો હવે વાત કરીએ આ મૂવીના રેટિંગ વિશે. તો મિત્રો, જો હું આ મૂવીને રેટિંગ આપું તો 5માંથી 4 સ્ટાર આપીશ, કેમ કે મારા માટે આ મૂવી વન ઓફ ધ બેસ્ટ મૂવીમાંથી એક રહી છે. કેમ કે મને મૂવીના એક્શન દ્રશ્યો, ડાયલોગ અને પૂરી કહાની ખૂબ જ રસપ્રદ લાગી છે. તો મિત્રો, ઘણા બધાના મનમાં એ સવાલ થશે કે આપણે આ મૂવી જોવી જોઈએ કે નહીં. મિત્રો, મારા મતે આ મૂવી તમે જોઈ શકો. બાકી વિડીયોમાં કંઈ પસંદ આવ્યું હોય કે તમારે કંઈ જણાવવું હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ પર પણ લખી શકો છો. ત્યાં સુધી ફરી મળીશું.